नमस्कार मारा वाला दर्शक मित्रों, देश विदेश में रहता मारा दरेक दर्शक मित्रों ने हर हर महादेव अने जय स्वामीनारायण। घणा लोको ए नाम पहली वार सांभळ्यु पण हशे अथवा घणा लोको एने जाणता पण हशे अने एनो उपयोग पण करता हशे, पण घणा बधा मित्रों ने एना फायदा विशे खबर होती नथी। तो हूँ तमने आजे मखाना अने एने इंग्लिश में जो एनु नाम कहीए तो एने फॉक्स सीड कहेवाय छे अथवा एने लोटस सीड, आ एना इंग्लिश नाम छे। અને એના હું તમને આજે 12 ફાયદા વિશેની વાત કરીશ કે મખાના ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય છે। તો એની વાત કરીએ તો એ હાઈલી રીચ ઇન પ્રોટીન, એની અંદર પ્રોટીન સારી માત્રામાં હોય છે। બીજી વાત કરું તો એની અંદર એન્ટી એજિંગ ફૂડ તરીકે પણ કહેવાય છે, એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે, જેનાથી શું થાય છે કે તમે લુકિંગ યંગર, એટલે કે તમે મોટી ઉંમરના હોવા છતાં પણ તમે નાની ઉંમરના હો એવા તમે દેખાવ છો। બીજા નંબરની વાત કરું તો મેકિંગ સ્કિન ગ્લોઈંગ, એનાથી તમારી ચામડી છે ને એકદમ ગ્લોઈંગ લાગશે। હવે મખાનાની અંદર વાત કરું તો એની અંદર ગેલિક એસિડ, ક્લોરોજેનિક એસિડ અને ઇપીકેટેચિન એ તત્વો હોય છે, અને એ તત્વો આર બેનિફિશિયલ એન્ટી ઓક્સિડન્ટ ફાઉન્ડ ઇન મખાના। આ જે તત્વોના નામ કર્યા એ મખાનાની અંદર જોવા મળે છે, અને એના લીધે જ એનું એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી એનામાં ભરપૂર માત્રામાં હોય છે। અને એના લીધે વાત કરું તો આ જે અંદર એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી છે તો ધે પ્લે રોલ ઇન રિડ્યુસિંગ રિસ્ક ઓફ હાર્ટ ડિઝીઝ, કેન્સર, ક્રોનિક કન્ડિશન લાઇક ડાયાબિટીસ। એટલે કે આ એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીને લીધે મખાના હાર્ટના ડિઝીઝનું રિસ્ક એ આપણા શરીરમાંથી લોવર કરી દે છે, કેન્સરનું પણ રિસ્ક લોવર કરે છે, અને ડાયાબિટીસ કે જે ક્રોનિક કન્ડિશન લાઇક ડાયાબિટીસનું પણ રિસ્ક આપણા શરીરમાંથી લોવર કરી દે છે। એટલા આટલા બધા એના ફાયદા છે। બીજો મિત્ર વાત કરું તો ફોક્સ નટ્સ આર ગ્રેટ સ્નેક ફૂડ ફોર ડાયાબિટીક એન્ડ હાર્ટ પેશન્ટ એઝ ધે કન્ટેન્સ ગુડ ફેટ એન્ડ લો ક્વોન્ટિટી ઓફ સેચ્યુરેટેડ ફેટ। મિત્રો, આપણે નાસ્તાની વાત કરીએ તો જે લોકોને સવારે નાસ્તો ખાવો હોય અને જે લોકો હાર્ટના પેશન્ટ હોય અથવા જે લોકોને ડાયાબિટીસ હોય, તો એ લોકો માટેની સરસ વાત છે કે એ લોકો પોતાના નાસ્તામાં એટલે કે સ્નેક્સમાં એ લોકો મખાનાનો ઉપયોગ કરે તો એમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી। ધે આર ધ ગુડ સ્નેક્સ ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ્સ એન્ડ હાર્ટ પેશન્ટ। અને બીજું વાત કરું તો જે લોકોને વેઇટ લોસ કરવું છે એ લોકો માટે પણ મખાના ઇઝ અ ગુડ ફૂડ અને ગુડ સ્નેક્સ। બીજી વાત કરું તો મિત્રો, એની અંદર હાઈ ઇન ફાઈબર, મિત્રો મખાનામાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે શું કરે છે પ્રિવેન્ટ કોન્સ્ટિપેશન, કે જે લોકોને કબજિયાતની હોય છે પ્રોબ્લેમ એ લોકો માટે મખાના ખૂબ જ ફાયદાકારક છે। અને એડ બલ્ક ઇન સ્ટૂલ એટલે શું થશે કે કોન્સ્ટિપેશનની જે લોકોને તકલીફ હોય છે એની અંદર ખૂબ જ ફાયદો કરે છે। બીજો મિત્રો વાત કરું તો ગ્રેટ ડિટોક્સિફાઈંગ એજન્ટ, એટલે કે શું કરે છે કે ફ્લશિંગ આઉટ ટોક્સિન ફ્રોમ ધ બોડી, આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર નીકાળવાનું કામ કરે છે। મિત્રો આ એનો મુખ્ય મેઇન જે કહેવાય છે એ છે કે ગ્રેટ ડિટોક્સિફાઈંગ એજન્ટ। એની સાથે વાત કરું તો એની અંદર લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે, એટલે કે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સનો શું થાય મતલબ કે આપણા બ્લડની અંદર સુગર લેવલ વધવા દેતું નથી, આપણે જ્યારે ખાઈએ ત્યારે આપણા લોહીની અંદર બ્લડ સુગર વધવા દેતું નથી, તો એ મિત્રો એની અંદર લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય એટલે કે જે લોકોને ડાયાબિટીસ હોય તો એ લોકો આનો સ્નેક્સમાં એટલે કે નાસ્તામાં એનો ઉપયોગ કરી શકે। મિત્રો વાત કરું તો વિચ મીન્સ ડેટ ધે રિલીઝ ગ્લુકોઝ સ્લોલી ઇન બ્લડ, ધીસ કીપ્સ યુ ફિલિંગ ફૂલ ફોર લોંગર। મિત્રો બીજી વાત કરું તો હાઈ ઇન પોટેશિયમ એન્ડ મેગ્નેશિયમ એન્ડ લો ઇન સોડિયમ, મિત્રો એની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં છે જ્યારે એની અંદર સોડિયમ ઓછી માત્રામાં છે। તો મિત્રો એનો મતલબ એ થયો કે જે લોકો હાઈ બીપીના જે પેશન્ટ છે, જે લોકો હાઈપર ટેન્શનના છે, તો એ લોકો માટે સારો સ્નેક્સ કહેવાય, કારણ કે એની અંદર સોડિયમ ની માત્રા ઘણી બધી ઓછી છે, એટલે શું કરશે તમે ખાશો તો એનાથી બ્લડ પ્રેશરને એ પીક નહીં કરે અને ઉપર નહીં લઈ જાય, કારણ કે એનામાં સોડિયમ ઓછું છે। અને બીજો મિત્રો ફાયદો એ છે કે એની અંદર પોટેશિયમ છે, તો એ શું કરશે કે બ્લડ પ્રેશરને લોવર કરવાનું કામ કરશે, એટલે પોટેશિયમ બ્રિંગ્સ ડાઉન ધ બ્લડ પ્રેશર, અને એટલા જ માટે એને ગુડ સ્નેક્સ ફૂડ પીપલ સફરિંગ ફ્રોમ હાઇપર ટેન્શન, એટલે કે જે લોકો હાઇપર ટેન્શનથી સફરિંગ છે, જે લોકો પીડાય છે, એ લોકો માટે મિત્રો આ મખાના ઇઝ અ ગુડ સ્નેક્સ। મિત્રો ફોક્સ નટ એટલે કે મખાના, તો એની વાત કરું તો ધે હેવ અ નેચરલ કમ્પાઉન્ડ નેમ કેમ્ફેરોલ ધેટ રિડ્યુસ ઇન્ફ્લામેશન ઇન ધ બોડી। મિત્રો આ તત્વના લીધે શું થશે કે એ આપણી બોડીના અંદરથી ઇન્ફ્લામેશનને
ઓછું કરે. એટલે કે શું કરશે કે જે લોકોને સાંધાના દુખાવા છે, કમરના દુખાવા છે, તો એ લોકો માટે એ થવાનું મેઇન કારણ શું છે? તો ઇન્ફ્લામેશન. ઇન્ફ્લામેશનના લીધે જ આપણને સાંધાના દુખાવા થાય, ઘૂંટણના દુખાવા, કમરના દુખાવા. તો આ ફોક્સ નટ્સ શું કરશે કે ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરે છે. એટલે શું થશે કે ઓટોમેટિક તમને એ ખાવાથી આ તમને સાંધાના દુખાવામાં સારો એવો ફાયદો થાય છે. મિત્રો, એની સાથે વાત કરું તો એની અંદર એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. અને બીજું વાત કરું તો કન્ટેન્ટ્સ હાઈ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ. મિત્રો, એની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તો કેલ્શિયમ શું કામ કરશે? તો ગુડ ફોર બોન હેલ્થ એન્ડ ટીથ હેલ્થ, કે આપણા શરીરમાં જેટલા પણ બોન છે એના માટે સારું કહેવાય છે, અને આપણા દાંત માટે પણ મિત્રો એ સારું કહેવાય છે. ઓલ્સો કન્ટેઇન હાઈ અમાઉન્ટ ઓફ થાયામીન. મિત્રો, એની અંદર ભરપૂર માત્રામાં થાયામીન હોય છે, અને એના લીધે શું થાય છે કે ગુડ ફંક્શન ઓફ ધ નર્વ્સ, કે આપણા જે ચેતાતંતુ છે તો એનું ફંક્શનને પણ એ સારું રાખે છે. અને બીજો મિત્રો, કે જે લોકોને અનિંદ્રાનો પ્રોબ્લેમ છે, જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી, જે લોકો રાત્રે ઊંઘ્યા પછી એકદમ જાગી જાય છે અને પછી એમને 2-3 કલાક સુધી ઊંઘ નથી આવતી, તો એવા લોકો માટે પણ અનિંદ્રા, જે લોકોને ઊંઘ નથી આવતી એ લોકોને પણ મખાના ખૂબ જ સારો ફાયદો આપે છે. તો તમે કેટલા લઈ શકો? તો મિત્રો, એનો ડોઝ છે ફક્ત તમે એક દિવસમાં 30 ગ્રામ જ તમે મખાના લઈ શકો છો. 30 ગ્રામથી વધારે મખાના લેવાની કોઈ જ ભલામણ નથી. આ જે બધી મેં તમને વાત કરી એ બધી જ મેં તમને રિસર્ચ પેપર ઉપરથી બધી વાત કરી છે. એટલે કે જે આગળ બધા રિસર્ચ થયેલા છે અને એની અંદરથી જે સાબિત થયું છે એ પ્રમાણે મેં તમને વાત કરી. આપણે બીજી વસ્તુ જે આપણે દૂધની અંદર એડ કરવાની છે એ છે મિત્રો મખાના, અને એનો ડોઝ છે ફક્ત 30 ગ્રામ. તમે ડેલી રોજ તમે 30 ગ્રામ મખાના ખાઈ શકો છો. હવે મિત્રો, મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જે લોકો પહેલી વાર વિડીયો જોવે છે અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. આવજો મિત્રો, આવજો. Thank you.